ફ્રાન્સના પ્રચલિત ભવિષ્યવાણી પ્રબોધક નાસ્ત્રેદમસ એ વર્ષ 2021 માટે ઘણી આગાહીઓ કરી છે। હવે નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ ચૂકી છે। જો 2021ની આગાહીઓ પણ સાચી સાબિત થશે તો સમજજો કે આ વર્ષ વિશ્વ માટે ભયંકર વિનાશકારી સાબિત થશે। તો મિત્રો, આજના આ વિડીયોમાં નાસ્ત્રેદમસે વર્ષ 2021 માટે કરેલી ડરાવની ભવિષ્યવાણીઓની વાત કરશું, જેમાં તેમણે જણાવ્યું છે કે માણસ જ માણસને મારશે। અને એના સિવાય તમને ગુજરાતના ચાર શહેરો સુરત, અમદાવાદ, ભાવનગર અને પોરબંદર વિશેની જે ભવિષ્યવાણીઓ છે તેમના વિશે પણ જણાવશું। મિત્રો, આ બધી ભવિષ્યવાણીઓ નાસ્ત્રેદમસે કરી છે, અને એના સિવાય નાસ્ત્રેદમસે ત્રીજા વિશ્વયુદ્ધની અને એના સિવાય ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી છે। તો આજના આ વિડીયોમાં આપણે શું જાણશું એના વિશે તમને ખબર પડી ગઈ છે। તો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ એના પહેલા, જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખો। નાસ્ત્રેદમસનું નામ તો દરેક લોકો જાણે જ છે, પણ જેઓ નથી જાણતા તેમને જણાવીએ કે નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503 ફ્રાન્સમાં થયો હતો, અને ફ્રાન્સના એક નાના ગામમાં થયો હતો। 16મી સદીમાં તેમણે કવિતાઓ દ્વારા વિશ્વના ભવિષ્ય વિશે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી। નાસ્ત્રેદમસની લખાયેલી ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ છે। તમને જણાવીએ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ જે સાચી પડી છે। નાસ્ત્રેદમસની જે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે એમાં બીજું વિશ્વયુદ્ધ, પરમાણુ બોમ્બ, અમેરિકામાં 9/11 આતંકી હુમલો અને હિટલરના ઉદય વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એવું કહેવામાં આવે છે કે નાસ્ત્રેદમસની પાસે એક વખત એક નૌજવાન યુવક આવ્યો તો તેમણે તેની આગળ ઝૂકીને તેને નમસ્કાર કર્યા। આવું જોઈને એમના મિત્ર હેરાન થઈ ગયા અને યુવકને નમસ્કાર કરવાનું કારણ પૂછ્યું તો નાસ્ત્રેદમસે બતાવ્યું કે આ જ વ્યક્તિ આગળ જઈને પોપ બનશે, અને એ જ યુવકને 1558 પોપ તરીકે પસંદ કરવામાં આવ્યા। પોપ એટલે કે જે ચર્ચ હોય છે તેનો સૌથી વડો સંત। એટલું જ નહીં, નાસ્ત્રેદમસે જે રીતે પોતાના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી એનાથી પૂરો યુરોપ હેરાન થઈ ગયો હતો, અને આ ભવિષ્યવાણી સાચી પણ પડી હતી। નાસ્ત્રેદમસે 2021 માટે જે ભવિષ્યવાણીઓ કરી છે એમાંથી ઘણી ભયાનક ઘટનાઓની પણ સાબિતી આપે છે। નાસ્ત્રેદમસના જણાવ્યા અનુસાર 2021માં મૃતક આત્માઓ તેમની કબરોમાંથી બહાર આવશે અને ઘણું ઉથલપાથલ મચી જશે। નાસ્ત્રેદમસે તેમના પુસ્તક ધી પ્રોફેસીસમાં ત્રીજા વિશ્વયુદ્ધની પણ આગાહી કરી છે। નાસ્ત્રેદમસે વૈશ્વિક વ્યવસ્થામાં મોટા ફેરફારોની પણ આગાહી કરી છે। નાસ્ત્રેદમસની આગાહી મુજબ ત્રીજું વિશ્વયુદ્ધ માત્ર 2 દેશો વચ્ચે નહીં, પરંતુ 2 થી વધારે દેશો વચ્ચે થશે, અને એના સિવાય 2 દિશાઓ વચ્ચે પણ થશે એમ કહેવામાં આવે છે, અને એ દિશાઓ હશે પૂર્વ અને પશ્ચિમ દિશા। આમ એવી ધારણા લગાવવામાં આવે છે કે અમેરિકા અને કોરિયા વચ્ચે આ યુદ્ધ છેડાઈ શકે છે, જે ત્રીજા વિશ્વયુદ્ધનું રૂપ ધારણ કરશે અને પછી આખા વિશ્વમાં તબાહી ફેલાવશે। નાસ્ત્રેદમસની આગાહી મુજબ માણસ જ માણસને મારી રહ્યો હશે, અને યુદ્ધના અંતમાં અમુક લોકો જ શાંતિનો આનંદ માણવા માટે બચશે। આકાશમાં ઉડતી આગની જ્વાળાઓ પડી રહી હશે અને લોકો અસહાય બની જશે। ઉત્તર કોરિયામાં સરમુખત્યારશાહી કિમ જોંગના સતત ન્યુક્લિયર મિસાઇલ પરીક્ષણથી લોકોમાં એવું જ ડર ફેલાઈ ગયું છે કે આજે ઉત્તર કોરિયાનો કિંગ જોંગ છે એ ત્રીજા વિશ્વયુદ્ધને છેડી શકે છે। જ્યારે નાસ્ત્રેદમસની અમુક ભવિષ્યવાણીઓ ખોટી પણ પડી હતી તે પણ તમને જણાવીએ। નાસ્ત્રેદમસ તેમની રસપ્રદ અને ડરાવની આગાહીઓ માટે ચર્ચામાં આવ્યા છે। એવું કહેવાય છે કે તેમની કેટલીક આગાહીઓ સાચી પડી છે તો કેટલીક ભવિષ્યવાણીઓ ખોટી પણ સાબિત થઈ છે। સંશોધકોના જણાવ્યા અનુસાર નાસ્ત્રેદમસે લખ્યું હતું કે 21 ડિસેમ્બર 2012 રોજ વિશ્વનો અંત આવશે, પરંતુ હમણાં આપણે 2021માં જીવીએ છીએ અને 2012 તો ક્યારનો પણ ચાલ્યો ગયો, તો 2012માં કંઈ પણ નથી થયું, એટલે આ ભવિષ્યવાણી ખોટી હતી। નાસ્ત્રેદમસે સૂર્ય પર ભૂકંપ વિશે પણ લખ્યું છે, જે શક્ય નથી, તેથી લોકો તેમની ભવિષ્યવાણીને સત્ય તરીકે સ્વીકારવાને બદલે રસપ્રદ આગાહીના રૂપમાં જોવે છે। નાસ્ત્રેદમસે જે 2021 માટેની જે આગાહીઓ કરી છે તે જાણીએ। વિશ્વમાં આર્થિક અસમાનતાને દૂર કરવા માટે ચીન એક મોટું પગલું પણ લઈ શકે છે। નાસ્ત્રેદમસના જણાવ્યા મુજબ આ પગલાના દૂરના પ્રભાવ હશે। છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીનનો આર્થિક પ્રભાવ વધી ગયો છે,
તેવું માનવાવાળા લોકો નાસ્ત્રેદમસના આ અનુમાનને સાચું પણ માની રહ્યા છે. વર્ષ 2021માં લેટિન અમેરિકા દેશોમાં મોટા ફેરફાર થશે. નાસ્ત્રેદમસના મુજબ આ વર્ષે ઘણા લેટિન અમેરિકન દેશો ડાબેરી રાજનીતિથી દૂર થઈ જશે, જો કે આ કારણે ત્યાં રાજકારણ અને સામાજિક અવરોધ પણ થઈ શકે છે. હવે જાણીએ નાસ્ત્રેદમસે ગુજરાત વિશે શું કહ્યું છે. નાસ્ત્રેદમસે ગુજરાત વિશે કહ્યું છે કે ગુજરાત એક અલગ દેશ તરીકે ઉભરી આવશે, એટલે કે ગુજરાત એ એવું રાજ્ય બની જશે જે હમણાં નથી. એટલે કે ગુજરાત એ ભારતનો સૌથી તાકાતવર અને મજબૂત રાજ્ય બની જશે. અને હમણાં જો આપણે ગુજરાતની વાત કરવા જઈએ તો આખા દેશની જે જીડીપી હોય છે એમાં ગુજરાતનો ફાળો 50% છે અને બાકી બધા દેશોનો 50% છે. એટલે કે અડધો ફાળો હમણાંના સમયમાં એ ગુજરાતનો છે. તો મિત્રો, તમે વિચારી શકો છો કે આગળના સમયમાં ગુજરાતમાં શું શું થશે અને ગુજરાતમાં કેવા કેવા વિકાસ થશે. તો હવે જોવાનું એ રહ્યું કે નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સાચી પડશે કે પછી ખોટી પડશે. નાસ્ત્રેદમસે જે ગુજરાતના 4 શહેરો વિશે કહ્યું છે, એ 4 શહેરો મોટા શહેરો તરીકે ઉભરશે. એટલે કે આ બધા શહેરો મોટી સિટી તરીકે ઉભરશે જેમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ હશે. અને આ 4 શહેરોમાં એવી એવી સુવિધાઓ હશે જે વિદેશોમાં પણ નથી હોતી. તો મિત્રો, આ જે ગુજરાતની ભવિષ્યવાણી હતી એમાંથી તમને કઈ ભવિષ્યવાણી ગમી એ અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નાસ્ત્રેદમસે જણાવ્યું છે કે 2021માં ઘટતા સંશોધનો અને સ્ત્રોતો અને ગ્લોબલ વોર્મિંગને લીધે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ પણ બની શકે છે. જો કે વિશ્વમાં હજુ પણ આતંકવાદ અને જૈવિક હુમલાઓથી સૌથી મોટો ખતરો હશે. હવે જાણીએ નાસ્ત્રેદમસની બીજી જે ભવિષ્યવાણીઓ છે તે એશિયામાં સૈન્ય તનાવ પોતાના ચરમસીમા ઉપર હશે. ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા, ચીન અને તાઇવાન જેવા દેશો ઉપરાંત બર્મા, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા નાના નાના દેશો પણ અસંતોષ ફેલાશે. અને દુનિયાના વિનાશને લઈને ફ્રાન્સના ચર્ચિત ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. અને એના સિવાયની જે ભવિષ્યવાણીઓ છે એ પણ સાચી થઈ છે. અને એના સિવાયની અમુક એવી પણ ભવિષ્યવાણીઓ છે જે ખોટી સાબિત થઈ છે. નાસ્ત્રેદમસે પોતાનું એક પુસ્તક બહાર પાડ્યું હતું જેનું નામ હતું ધ પ્રોફેસીઝ, અને વૈશ્વિક વ્યવસ્થાના નષ્ટ થવાની પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ માણસ જ માણસને મારી રહ્યો હશે. એનો મતલબ એ થાય છે કે યુદ્ધ થશે અને એના સિવાય બીજે ઘણી બધી પ્રોબ્લેમો આવશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો. અને જો તમે અમારી ચેનલ ગર્વો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એને ઓન પણ કરી નાખજો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય. તો મિત્રો, અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ નવી ભવિષ્યવાણીઓ જાણવા માટે અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.